જય મિત્રો, આઈએમપી એજ્યુકેશન એક્ટિવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોની અંદર છે ધોરણ 3 સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી વિષય ગુજરાતી ફેબ્રુઆરી માર્ચનું પેપર છે સંપૂર્ણ જોવાના છે. તમારે કુલ ગુણ 25 છે, સમય 1 કલાકમાં પૂરું કરવાનું છે. જો મિત્રો હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં બેલ આઇકન આવશે એને દબાવી દેશો, જેથી તમારા એજ્યુકેશનને લગતા તમામ વિડીયો તમને મળતા રહે સમય પર. તો પહેલો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો, એના 5 ગુણ આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે, ઘરે સફેદ છે ગાય મારા. તો આ પહેલા પ્રશ્નને તમારે યોગ્ય રીતે ગોઠવી અને જવાબ લખવાનો છે. અને મિત્રો, હા, તમને જે આ પેપર સોલ્યુશન છે એ ટૂંક સમયમાં મળી જશે અમારી ચેનલ ઉપર. પહેલાં તમે જાતે પ્રયત્ન કરીને આ પેપર લખવાનું છે. બીજું કે ભર્યું ઘેટાની બટકું સિંહે. ત્રીજું, માળો છે સુરક્ષિત, પક્ષીઓને બાંધવા શોધે છે જગ્યા. તો આને વ્યવસ્થિત તમારે ખાલી લખવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. પ્રતિબિંબ બતકે પોતાનું પાણીમાં જોયું કદરૂપા. અને પાંચમું છે, તોફાન બહુ હનુમાનનું ગમ્યું કયું તમને, એના પછીનો પ્રશ્ન 2 જોઈએ. તો કૌંસમાં શબ્દોમાંથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય જોડો. તો ઉદાહરણ પણ આપેલું છે કે મારાથી હવે નહીં દોડાય, હું થાકી ગયો છું. તો પણ કે કારણ કે આ બે શબ્દ આ બે સંયોજક છે એમાંથી મૂકવાનું છે. જવાબ આપેલો છે કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. તો જો અહીંયા આપણને શું આપેલું છે, તો કે અહીંયા કારણ કે એનાથી વાક્ય જોડી અને વાક્ય પૂરું કરેલું છે વચ્ચે જોડી. તો આવી રીતના સંયોજકો મૂકી એનું વાક્ય બનાવવાનું છે. મિત્રો, તમે કોઈ પ્રશ્નનું સોલ્યુશન જોઈએ છે તો ડાઉટ નેટ એપ ઓપન કરો, પ્રશ્નનો ફોટો પાડો, ક્રોપ કરો, 5 સેકન્ડમાં તમને વિડીયો સોલ્યુશન મળી જશે. એ પછી એ પ્રશ્ન હોમવર્કનો હોય, સીબીએસઈ બોર્ડનો હોય, યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે અન્ય સ્ટેટ બોર્ડનો હોય, પછી એ તમારો પ્રશ્ન આઈઆઈટી જી મેન્સ એડવાન્સ નીટનો હોય, સાથે ક્લાસ 6 થી 12નો હોય, તમામ પ્રશ્નનું સોલ્યુશન આ એપમાં મળી જશે. ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીનો પ્રશ્નનું સોલ્યુશન પણ મળી જશે. આ સિવાય ધોરણ 9 થી 12ના લાઈવ ક્લાસ ચાલે છે જે ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમમાં હોય છે, તેમાં તમે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ કરી શકો છો. ડાઉટ નેટ એપથી 3 કરોડથી પણ વધારે સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે, તો આજે જ આ એપને ડાઉનલોડ કરો. તો પહેલું છે કે માતાને રસોઈ બનાવવાની હતી ખાલી જગ્યા, એટલે કે આમાંથી પણ કે બાળકને તો માતા સાથે રમવું હતું. તો 2માંથી 1 તમારે મૂકી અને વાક્ય અર્થપૂર્ણ રે બને અથવા કારણ મળે તો એવી રીતના તમારે લખવાનું છે. બીજું, મને તો ખબર પણ નથી એ શાળાએ આવવાનો નથી અથવા કે. ત્રીજું, શ્રેયા ખંજરી વગાડે છે. તો અહીંયા સંયોજક મૂકવાનું છે, શ્રેયા ભજન ગાય છે. તો અને કે પણ મૂકી દેવાનું છે અહીંયા, બરાબર. ચોથું, અનિલ ઝાડ પરથી પડી ગયો, તેને વાગ્યું નહીં. તેથી તેને વાગ્યું નહીં કે છતાં તેને વાગ્યું નહીં. તો આવી રીતના છે એ વાક્ય બનાવવાનું છે. એના પછી, હું શાળાએ જાઉં છું. તો અને કે કારણ કે શાળા શરૂ થઈ ગઈ છે. તો આવી રીતના જોડવાનું છે વાક્ય 2માંથી 1 મૂકીને. તો પ્રશ્ન 3, નીચે આપેલા કોષ્ટકમાંથી જવાબ શોધીને લખો. મિત્રો, આના આન્સરો છે એ પછી અમારી યુટ્યુબ ચેનલ પર મૂકાશે, જેથી તમે વિડીયો સાથે અને અમારા ચેનલ સાથે કન્ટિન્યુ જોડાયેલ રહેશો. તો પહેલો છે કે મારા ફળને લીંબોળી કહે છે. તો આમાંથી જ તમારે શું કરવાનું છે, જવાબ શોધવાના છે, બીજું કંઈ જ કરવાનું નથી. અને ડાયરેક્ટ પણ તમને આવડે. બીજું, મારો દાંતણમાં ઉપયોગ થાય છે. ત્રીજું, સારા પ્રસંગે મારા પાનના તોરણ બને છે. તો આપણે તોરણ કયા પર્ણના બનાવીએ છીએ એ તો તમને ખબર જ હશે. ચોથું, પક્ષીઓ મારા ટેટા ખાવા આવે છે. અને 5મું, હું દરિયા કિનારાનું ઊંચું ઝાડ છું.
પ્રશ્ન 4 જોઈએ. નીચે આપેલ વાક્યો આવતી કાલ, ગઈકાલ કે આજના છે તે ઓળખાવો. તમને ખબર છે વર્તમાનકાળ, ભૂતકાળ ને ભવિષ્યકાળ આવા ત્રણ વાક્યો હોય. તો અહીંયા છે હેતવ ક્રિકેટ રમે છે, તો છે એટલા માટે આ જ આવશે. એવી રીતના 5 પ્રશ્ન છે અને 5ના જવાબ ઇઝીલી લખવાના છે. પહેલો છે તુલસી ગીત ગાશે, બીજું વિરાટ બૂટ પહેર્યા, વિરાટે બૂટ પહેર્યા, અને ત્રીજું શીતલ કસોટીના જવાબ લખે છે, ચોથો દાદા પુસ્તક વાંચતા હતા, પાંચમું મમ્મી પાણી પૂરી બનાવવાની છે. એના પછી પ્રશ્ન 5, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમારે છે પરિચિત શબ્દો શોધવાના છે, તો તમને મળી જશે. આ જવાબ ઉપર આપેલા છે સ્વચ્છતા, શ્વાસ, વિશ્વાસ, સ્વાસ્થ્ય કે પ્રશ્ન. પહેલો પ્રશ્ન, પ્રવીણને એના શિક્ષક ઉપર ખૂબ ખાલી જગ્યા છે. તો શિક્ષક ઉપર શું હોય? સ્વચ્છતા હોય, શ્વાસ હોય, વિશ્વાસ હોય, સ્વાસ્થ્ય હોય કે પ્રશ્ન હોય? તો શિક્ષક ઉપર શું હોય એ તમને જવાબ મળી જશે ટૂંક સમયમાં. અમારી ચેનલ ઉપર છે મિત્રો આ બધા જવાબ મૂકવામાં આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખશો. બીજું, કીડીએ હાથીને ખાલી જગ્યા પૂછ્યો. તો કીડીએ હાથીને શું પૂછ્યો? પ્રશ્ન પૂછ્યો સ્વાસ્થ્ય, વિશ્વાસ, શ્વાસ કે સ્વચ્છતા. એવી રીતના તમારે સમજીને લખવાનું છે. ત્રીજો, ખાલી જગ્યા રાખવાથી બીમારી દૂર ભાગે છે. તો શું રાખવાથી બીમારી દૂર ભાગે? બરાબર. ચોથો, આપણે નાક વડે ખાલી જગ્યા લેવો જોઈએ. તો નાક વડે શું લઈએ? તો આમાં જવાબ છે જ તે, ખાલી જગ્યા માટે સ્વચ્છ હવા જરૂરી છે. તો ખાલી જગ્યા માટે સ્વચ્છ હવા, તો સ્વચ્છતા માટે, શ્વાસ માટે, વિશ્વાસ માટે, સ્વાસ્થ્ય માટે, સ્વાસ્થ્ય માટે કે પ્રશ્ન માટે? તો આવી રીતના તમે પાંચેયને જે વારાફરતી મૂકશો તો તમારા જવાબ છે એ તમને બંધ બેસતો હોય એ તમારે મૂકી દેવાના છે, તો જવાબ બની જશે. તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપશો અને વિડીયોને લાઇક કરી આપશો.